નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, વાવાઝોડાને કારણે જે નુકસાન થયું છે તેનો ઓફિશિયલી પરિપત્ર આવી ગયો છે સરકારની નવી સહાયનો. તો સરકાર છે મિત્રો, મકાનની અંદર જે લોકોને સહાય છે એના માટે 95,100 રૂપિયાની સહાય છે નક્કી કરી છે, તેના ઓફિશિયલી પરિપત્રો આવી ગયો છે. અલગ બીજી અલગ અલગ નવી સહાયો છે એ જેના મકાનો પડી ગયા છે, ઝોપડા પડી ગયા છે, એના માટેના ઓફિશિયલી પરિપત્ર આવી ગયો છે. કુટુંબ દીઠ કેટલી સહાયો મળશે જાણીએ આ સરકારની નવી સહાય ઓફિશિયલી પરિપત્ર. ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ઘંટડીનું નિશાન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોની અંદર વાત કરીએ, રાજ્યની અંદર વાવાઝોડાને કારણે જે નુકસાન થયું છે એના માટે સરકારે છે મિત્રો સહાય ફાળવી છે, તેનો ઓફિશિયલી પરિપત્ર આવી ગયો છે. રાજ્યની અંદર મે 2021ની અંદર જે ત્રોટક વાવાઝોડું આવેલું એને કારણે જે અસરગ્રસ્ત વિસ્તારની અંદર આંશિક અને સંપૂર્ણ નુકસાન થયું છે તેવા લોકોને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. હવે મિત્રો, એનો પરિપત્ર છે 23/5/2021નો ઓફિશિયલી પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો. ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. હવે રાજ્યની અંદર મે મહિનાની અંદર 2021ની અંદર ત્રોટક વાવાઝોડાને કારણે ગુજરાતના રાજ્યના ઘણા વિસ્તારોની અંદર અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની અંદર વાવાઝોડાને કારણે રહેણાંકના જે મકાન છે, કાચા અને પાકા મકાનો છે, એને સંપૂર્ણ નુકસાન થયું છે, ક્યાંક આંશિક નુકસાન થયું છે, તો એ સામે સરકાર છે એને સહાય આપશે મિત્રો. ખાસ કિસ્સા તરીકે છે આ સહાયની બાબતનો ઓફિશિયલી પરિપત્ર છે. હવે એની અંદર કેટલી સહાય આપશે ઠરાવ જોઈએ આપણે એનો, કે સંપૂર્ણ નાશ પામેલા અથવા મોટું નુકસાન થયેલું હોય કાચા અને પાકા મકાનની અંદર તો મકાનને છે SDRFની અંદર ₹95,100ની સહાય આપવામાં આવશે. હવે તમારું જો મકાન છે સંપૂર્ણ નાશ થઈ ગયું હોય બરાબર, તો તમને ₹95,100 સહાય છે સરકાર આપશે. પછી આંશિક નુકસાન થયું હોય તો એની અંદર કેવી રીતે, ભાઈ કાચું કે પાકું મકાન હોય, છાપરા કે નળિયાવાળું, એમાં દિવાલ ઉડી ગઈ હોય, અમુકની દિવાલ ધરાશય થઈ ગઈ હોય, એવા કિસ્સાની અંદર પાકું મકાન હોય તો એને 5,200 SDRFમાંથી તેમજ 19,800 છે એ રાજ્ય સરકારના બજેટમાંથી, એટલે એમ મળીને ટોટલ એને 25,000ની સહાય મળશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને માટે સહાય છે ચૂકવે છે, SDRF અથવા અન્ય રાજ્ય સરકાર, એમ મળીને 25,000ની એને સહાય મળે. જો તમારું કાચું મકાન હોય તો એને છે SDRFમાં ₹3,200 કેન્દ્ર સરકાર અને 21,800 છે એ કોણ ચૂકવશે, તો રાજ્ય સરકાર, તો એને મળશે ₹25,000 કાચું મકાન હશે એને બરાબર, અને પાકું મકાન હશે એને પણ ₹25,000ની સહાય મળશે. પછી એનાથી આગળ વાત કરીએ, સંપૂર્ણ નાશ પામેલા અને આંશિક નુકસાન હોય ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય તો એને 4,100 SDRF તરફથી અને 5,900 એમ મળીને ટોટલ એને 10,000ની સહાય મળશે. ઘર સાથે થયેલા જે અમુક નુકસાન બીજું કંઈ વધારાનું નુકસાન થયું હોય તો એને છે ટોટલ 5,000ની સહાય મળશે. હવે જે કિસ્સાની અંદર પંચાયતની જમીન ઉપર દબાણ કરીને બનાવેલા રહેણાંકના મકાનો અથવા અન્ય જે કહેવાય ને અનઅધિકૃત રીતે બનાવેલા કાચા પાકા મકાનો છે, સંપૂર્ણ આંશિક નુકસાન કિસ્સાની અંદર છે જે માનવતાના ધોરણે ઉપરોક્ત ક્રમાંક 1-4ની અંદર કેટેગરીમાં લઈ અને સહાય છે રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવામાં આવશે. હવે જે કિસ્સાની અંદર છે મિત્રો સરકારના બજેટમાંથી જણાવેલા હોય તે જ ખર્ચ છે રાજ્ય સરકારના ભંડોળમાંથી કરવાનો આવશે. અને આ જે છે મિત્રો 2021ની અંદર જે વાવાઝોડું આવેલું છે જ્યાં લાગુ પડે છે ત્યાં જ આ જે સહાયો છે મળવાપાત્ર થશે. તો આ ઓફિશિયલી પરિપત્ર છે મિત્રો આવી ગયો છે સરકારનો, તો ખાસ કરીને છે આ સહાય હવે મળવાપાત્ર થશે. જે સંપૂર્ણ જે નાશ થઈ ગયું છે એવા લોકોને 95,100ની સહાય છે મળશે, સરકારે ઓફિશિયલી પરિપત્રની અંદર જાહેર કરી દીધું છે. તો આ વિડીયોને તમામ મિત્રો સુધી શેર કરી દો, ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ તમામ પ્રકારની સરકારની માહિતી છે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. તો આ વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો સુધી શેર કરો. મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો. ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ કરો, તેને સબસ્ક્રાઇબ કરો અને જ્યાં બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.